नमस्कार दर्शक मित्रों, हूँ छु सोनल टोपीवाला, दिव्यांग न्यूज में आपनु हार्दिक स्वागत छे। समाचार जोईए विस्तार थी। सीएनजी ना भाव में रुपया 2 नो वधारो थता रिक्षा चालकों की हालत कफोड़ी बनी छे। कोरोना महामारी में लोग पोतानी आर्थिक स्थिति सुधारवा माटे मेहनत करी रहा छे, त्यारे मोंघवारी वत्ता लोगों ने हालाकी भोगवी पड़ी रही छे। सरकार द्वारा सतत पेट्रोल डीजल सहित रांधण गैस ना भाव में वधारो थता लोगों ने जीवन गुजारवू मुश्किल बन्यू छे। पेट्रोल डीजलना भाव में वधारा बाद हवे गुजरात गैस द्वारा सीएनजी में पण 2 रुपयानो वधारो करवामां आव्यो छे, त्यारे रिक्षा चालकोनी हालत कपोड़ी बनी हुई एवं कही सकाय। कारण के केटला रिक्षा चालकों छे आपणे एमनी साथे वात करीशुं के जे बे भाव में वधारो करवामां आव्यो छे सीएनजी में, केवुं लागी रह्युं छे, केटलुं नुकसान थई रह्युं छे आपणे। जी काका, आपनुं नाम? हलो, मोहन सिंह सूरतथी बोलूं छूं अने पाछो रिक्षा चालक छूं। पाछो एमने भाव जो वधारे छे तो हिसाबथी अमने पोसातो नथी अने सरकारने इक्रवाइस छे के भाई आ भाव वधारो नहीं, केम के तमारी बस भी चालू थई गई छे, तमारी सरकारी बस 2-2-3-3 जातनी क्वालिटी चालू थई गई छे, तमने बड़ी सुविधा बस में आपी दीधी छे। पहेला तो अमारे भाई 1-1-2-2 पेसेंजर मळे छे ने एमां भी तमे रिक्षानो भाव वधारो छो, तो केवी रीतना वधारो छो के गरीब प्रजाने रिक्षावालाने કે તમારે ચાલવા દેવું છે કે નહીં ચાલવા દેવું તે સામેથી બોર્ડ મારી દો, જાતે 4 રસ્તા પાસે, સુરત સ્ટેશન પાસે, ઉધના દરવાજા પાસે, જેટલી જગ્યા તમારા પોઈન્ટ છે એટલી જગ્યા પર તમે રિક્ષા ચાલકોને બોર્ડ મારી દો કે તમારે ચલાવવું નથી, બીજો કોઈ કામ હોદી લો, તો અમારે હિસાબી તમે કંઈ કરીશ। બાકી એવું નહીં કે તમે ભાવ વધારતા જાઓ, પેસેન્જર નાટક કરે જે ચાલે છે એમાં તો બહુ બધા નાટક કરે છે, પછી તમે વધારશો તેમાં કેટલું નાટક કરશે કે ભાવ વધારવાનું કેવું કોઈ ચાન્સ જ નથી। કે વધારે કમાવતા હોય 1500-1000 રૂપિયા કમાવતા હોય રિક્ષાવાળાની, એમાંથી બસ 2 રૂપિયા વધારે એનું ભારી નહીં પડે। બાકી હવે 500-400 રૂપિયા પર પરિવાર ચલાવવાનું ભારી પડી જાય છે, તે આ હિસાબમાં ધંધો નહીં થતો ને તમે ભાવ વધારતો તો કેવી રીતના? અમે હોય રિક્ષાવાળા કે ગમે તે રિક્ષાવાળો હોય, રિક્ષાવાળો કોઈ એટલું માલદાર હોય નહીં, રિક્ષાવાળો આપણો પરિવાર ચલાવવા માટે રિક્ષા ચલાવતો હોય અને એનામાં બી તમે એમ સમજતા હોય કે રિક્ષાવાળા બહુ માલદાર બની ગયા તો આ સરકાર ખોટું સમજે છે। અને પાછું પોલીસવાળાનું દબાણ પ્રત્યેક પોઈન્ટ પર રિક્ષાનું ભાડું વધારેમાં વધારે 100-200 રૂપિયા છે, એ બી લાંબુ જાય ત્યારે, બાકી નજીકના તો 20-25-50 રૂપિયાનું ભાડું છે, આ તો 500 રૂપિયાનું ભાડું તો કોઈ છે જ નહીં। અને પોલીસવાળો પાછો પ્રત્યેક પોઈન્ટ પર લઈને 4-4 ચોપડા લઈને ઊભા રહી જાય અને 500-500 રૂપિયાની પાવતી ફાડે, કેમ કે આજ બી મારી પાસે પાવતી મજબૂત છે અને પાવતી હું એમને એમ તેમ કરીને નીકળી જાઉં, પણ કોઈ ગરીબ છે એની પાસે લાયસન્સ નહીં હોય કે કોઈ તકલીફ આવી હોય કે એના પેપર થોડું ઘણું પ્રોબ્લેમ હોય કે કંઈ પીયુસી કાઢવાનું ભૂલી ગયા હોય તે તાત્કાલિક એ લોકો એનું 1000 રૂપિયા માંગે, ઊંચામાં ઊંચા એને 500 રૂપિયા તો આપવા જ પડે, કે આ ખોટું જ કહેવાય કે રિક્ષાવાળો 500 રૂપિયા 1000 રૂપિયા લઈને ફરતો નથી। એ સરકારને મારી નમ્ર વિનંતી છે કે ગરીબને બી જુએ અને તમારી ખુરચી બી જુએ। જી સર, 2 રૂપિયાનો જે વધારો કરવામાં આવ્યો છે ગુજરાત ગેસ દ્વારા, રિક્ષા ચાલક છો તમે, કેવું લાગી રહ્યું છે, કેટલી મુશ્કેલી પડી રહી છે? મુજે કે બહુ દર્દ હો રહા હે, આજકલ દિન પે દિન પ્રતિદિન બહુ ભાવ બઢ રહે હૈ, ડેલી 50 પૈસા 70 પૈસા 1 રૂપિયે, ઓર બિઠાલને ટાઈમ આતા હૈ તો 3 લોગ બિઠાલને કા 2 લોગ બિઠાલને કા, સોશિયલ પાલન કરને કા, ડિસ્ટન્સ રખને કા, તો ઇસમે કૈસા હૈ, ભાવ એકદમ હાઈ ફાઈ હૈ ઓર પેસેન્જર હૈ એકદમ કમ હૈ, જ્યાં દિખતે હૈ જ્યાં દિખે 4-5 પેસેન્જર દિખે वहाँ डायरेक्ट पावती फाड़ देते हैं लोग और मास्क का भी पैसा काटते हैं, लेकिन ये नहीं देखते गरीब, हम लोग गरीब लोग कहाँ जाए क्या करें, बराबर डेली डेली पैसा बहुत बढ़ा रही है सरकार, बराबर तो हम लोग करें क्या, कहाँ जाए बताओ। सरकार को क्या बोलना चाहोगे आप, जो भाव बढ़ोतरी हो रही है पेट्रोल डीजल के बाद अभी सीएनजी में भाव बढ़ोतरी हुई है, सरकार को क्या बोलना चाहोगे? सरकार से ये नम्र निवेदन है कि जल्द से जल्द जितना हो सके हम लोग के लिए राहत करो, बराबर, और इसमें ज़्यादा है ना कीमत घटाओ, ऐसा नहीं कि आपने बढ़ाया, आपने डायरेक्ट 1 रुपये बढ़ा दिया और कम करते हो 10 पैसे, इसमें मतलब क्या रहा हमारा? जी सतत पेट्रोल डीजल बाद हवे सीएनजी गुजरात गैस द्वारा निर्णय लेवामां आव्यो के सीएनजी में 2 रुपयानो वधारो करवामां आव्यो छे, पण जे रिक्षा चालको छे ते सौथी वधु वपराश सीएनजीनुं करता होय छे, ते लोकोनी हालत क्यांक ने क्यांक कफोड़ी बनी छे। कैमरा पर्सन साथे मुकेश गुरव, दिव्यांग न्यूज, सूरत।